પણ સાંભળું નહીં એટલે કનૈયો બોલ્યો કે આને કાનમાં કાચું લાગે છે. અચ્છા ધોબી કે નંદ યશોદાના છૈયા છો, ચોર છો, આખા ગામમાં ચોરી કરે છે, તું જ છો ચોર કીધો એટલે કૃષ્ણ ખીજાયા. કૃષ્ણને પૂર્વ જન્મનું વેર યાદ છે, પેલા જન્મમાં તો તારા કહેવાથી હું મારી પત્નીને વનમાં મૂકે પણ આજ તને નહીં મૂકું. એક મુષ્ટિનો પ્રહાર કર્યો, આખી મથુરા નગરીના વ્યક્તિઓ જોવે છે અને એક મુષ્ટિમાં તો ધોબીને જમીનની અંદર પધરાવી ધોબીનો ઉદ્ધાર થયો. કૃષ્ણએ ધોબીને માર્યા પછી બધા મિત્રોને કહે છે, કાંઈ બહેનું જ ન હોય એમ, જુઓ છો શું, લઈ લ્યો બધા વસ્ત્ર પહેરવા માંડો. હવે બધાને કપડા થોડા મોટા થયા એટલે દરજીની સેવા લીધી. અને દરજીની પાસે ગયા અને પછી ત્યાં ઓળખાણ દેવાની વાત કરી. દરજી કહે છે, ના ના ના, મારે કાંઈ ઓળખાણ નથી જોતી, હું મને બધી ખબર છે, લાવો લાવો લાવો. ત્યાર પછી આખી ટોળીએ સુદામા ઉપર કૃપા કરી, કુબજા ઉપર પ્રભુએ દયા કરી. કુબજાનો આધ્યાત્મિક અર્થ એ છે, દાસ્યમ અહમ સુંદરમ કંસ સમતા ત્રિવિક્ર નામા હયુન લેપ કર્મણી. કુબજા ચરિત્રનો અર્થ એ છે, કુબજા એટલે બુદ્ધિ. બુદ્ધિ આમ તો સુંદર છે પણ એ કુબડી ક્યારે બને, એનામાં ત્રણ દોષ છે, કામ ક્રોધ અને લોભ. આ ત્રણ દોષ જ્યાં સુધી છે ત્યાં સુધી કુબજા એટલે કે બુદ્ધિ કુબડી છે. કુબજા ત્રિવિક્રી છે. આ ત્રણેય દોષ ક્યાં સુધી રહેશે, જ્યાં સુધી એ કંસની દાસી છે ત્યાં સુધી. કંસ એટલે દેહા અભિમાન, અહંકાર. એટલે બુદ્ધિ જ્યાં સુધી દેહાભિમાન અહંકારને આધીન છે ત્યાં સુધી એ કુબડી છે. વેપારીઓએ પ્રભુને આવકાર આપ્યો છે, કપડા માળા ચંદન ત્રણેય કંસ માટે જતા હતા, એ બધા કૃષ્ણને પ્રાપ્ત થયા. અને પછી બધા જ્યાં ધનુષ્ય રાખેલું છે ત્યાં પહોંચ્યા અને ધનુષ્ય રાખવામાં આવ્યું એ સ્થળે કૃષ્ણ અને ગોવાળિયાઓ ચાલીને ગયા છે. યજ્ઞના ચાર દિવસ પૂરા થયા છે, આજે પાંચમો અને છેલ્લો દિવસ છે. નિર્વિઘ્ન યજ્ઞ સફળ થવાનો. પ્રભુ ત્યાં પહોંચ્યા અને જે સૈનિકો એ ધનુષ્યની રક્ષામાં હતા એને બધાને પ્રભુએ માર્યા અને ભગાડ્યા. અને પછી પ્રભુએ ધનુષ્ય ઉપાડી અને ધનુષ્યનો ભંગ કર્યો, ચારેય બાજુ હાહાકાર થયો, કંસનો યજ્ઞ નિષ્ફળ થયો. ધનુષ્ય યજ્ઞનું આ ધનુષ્ય તૂટ્યું, કંસ ભયભીત થયો. ધનુષ્ય તૂટ્યું, ખેર આવતીકાલે હું જોઈ લઈશ, હાથી દ્વારા અને મલ્લો દ્વારા એને હું મરાવીશ. જુઓ આમ કંસને મૃત્યુના લક્ષણ તો દેખાતા હતા, શાસ્ત્રમાં મૃત્યુના લક્ષણો પણ બતાવવામાં આવ્યા છે. કહે છે કે વારંવાર કાગડાઓ માથે ઉડે વધારે દિવસો સુધી, એકથી વધારે કાગડાઓ, તો સમજવાનું કે આપણું કંઈક અહિત થવાનું છે. આ મૃત્યુનું પહેલું લક્ષણ. ઘરમાં દીવો રામ થઈ જાય અને પછીની જે સુગંધ છે એ ન આવે તો સમજવાનું કે કંઈક અહિત થવાનું છે. આ મૃત્યુનું બીજું લક્ષણ. ત્રીજું લક્ષણ, કાનમાં આંગળી નાખી અને નિરંતર શરીરની અંદરમાં ધમ 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 કરતી પ્રાણશ્રુતિ જો સંભળાય નહીં તો સમજવાનું કે આપણું કંઈક અહિત થવાનું છે. અને ચોથું લક્ષણ, આકાશમાં અરુંધતીનો તારો ન દેખાય તો સમજો. હવે તો આંખો નબળી થઈ છે એટલે કદાચ આ લક્ષણ
યોગ્ય ન ગણી શકાય. આ મૃત્યુના કંસને તો ક્યારના મૃત્યુના લક્ષણો દેખાવા લાગ્યા. ઘણા ને દાંત પાડી નાખ્યા, આકાશમાં સપ્તર્ષિઓ છે તેમાં વશિષ્ઠના તારાની સાથે એક નાનકડો તારો હોય એને અરુંધતીનો તારો કહેવામાં આવે. કંસ ભયભીત થયો, એક વિશાળ મંચ તૈયાર કરવામાં આવ્યો છે, આગળ કુસ્તી, એના ઉપર સિંહાસન, કોલ્યાપીડ હાથીને મહાવતે મદિરા પાય મદોન્મત કર્યો છે. અંકુશ લઈ મહાવત હાથીને માથે ચડ્યો, શલ તોસલ ચાણૂર મુષ્ટિક આ બધા મલ્લો છે એના શરીર એકદમ સ્નાયુબદ્ધ છે. કૃષ્ણ અને દાવુએ કંસના અખાડામાં પ્રવેશ કર્યો. કંસે કુવલ્યાપીડ હાથીના મહાવતને ઇશારો કર્યો અને મહાવતે મધુન્મત હાથીને અંકુશ ફટકાર્યો. છંછેડાયેલો કુવલ્યાપીડ કૃષ્ણ અને બલભદ્ર તરફ સાવધાન, આપણા બંનેની સ્વાગત પૂજા શરૂ થઈ ગઈ. ભગવાને હાથીના સુંઢને પકડીને ધક્કો માર્યો અને પાછો નાખી દીધો. મથુરાના લોકોએ 11 વર્ષના બાળકની આ લીલા જોઈને અચંબિત પામ્યા. ભગવાને હાથીના બંને દાંતને પકડી અને ખેંચા, દંતસૂળ કાઢી નાખી. એક ઘટના એ કે કંસ બેઠો છતાં એની હાજરીમાં એની સૈનિકો ઉપસ્થિત છે. મલ્લાના મસ નિર્મુણા નરવર શ્રીનામ સ્મરો મૂર્તિમાન. કોલ્યાપીડ મરાયો, ભોજરાજ કંસને ભગવાન મૃત્યુ દેખાયા. કંસ ભોજ વંશનો છે તેથી તેને ભોજરાજ કહેવામાં પણ આવે. ચાણૂર અને મુષ્ટિક નામના બે મલ્લો પ્રભુની સાથે અને બલદેવની સાથે મલ્લ યુદ્ધ કરવા લાગ્યા. ચાણૂર ને મુષ્ટિક નામના બે મહાન મલ્લોને પ્રભુએ પછાડ્યા છે અને હવે મામાનો વારો આવ્યો. મામાની સન્મુખ જઈ પ્રભુ કહે છે, પાય લાગુ મામા. અને જ્યાં તલવાર લઈ કંસ કૃષ્ણને મારવા જાય, પ્રભુ અંતર્ધ્યાન થઈ જાય, વળી બાજુમાં પ્રગટ થાય. આમ થતા થતા કંસને ભ્રમિત કર્યો અને અંતે કંસના બંને પગને લઈ અને ખેંચી ભગવાન કંસની છાતી ઉપર ચડી ગયા અને જે મુષ્ટિનો પ્રહાર કર્યો. કંસના મુખમાંથી લોહીના ફુવારા જુટા છે અને કંસ મરાણો ધરતી ઉપરથી અધર્મનો નાશ. કંસનો વધ થયો. જે જે બધા કંસના સગલાઓ હતા ને એ બધા કૃષ્ણએ માર્યા છે. અવિનાશી આવ્યો અને અહંકારનું મૃત્યુ થયું. પછી પ્રભુએ કહ્યું કે જાઓ, મારા માતા પિતા અને ઉગ્રસેન મહારાજને કારાગૃહમાંથી મુક્ત કરો. કૃષ્ણ અને દાઉજી મહારાજ માતા પિતાને મળવા માટે કારાગૃહ તરફ ગયા. માર્ગમાં જમનાજીના કિનારે થોડી વાર એક ઘાટ ઉપર વિશ્રામ કર્યો એટલે આટલું લઈડા એટલે થાયકા અને વિશ્રામ લીધો. આજે એ ઘાટને વિશ્રામ ઘાટ કહેવાય છે. થોડી વાર વિશ્રામ કરી ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજ બંને કારાગૃહમાં ગયા છે. કારાગૃહમાં દેવકી અને વસુદેવને જોતા કૃષ્ણ દોઈડા. 11 વર્ષ અને 52 દિવસ પછી માં દેવકીએ પોતાના પુત્રને જોયો. વસુદેવ અને દેવકીની આજ્ઞાથી
પેલા ઉગ્રસેન મહારાજને મુક્ત કરાવ્યા. ઉગ્રસેન મહારાજ દેવકીના કાકા છે, ઉગ્રસેન દેવકના ભાઈ છે. પછી માતા પિતાને મુક્ત કરવામાં આવ્યા. ભગવાન કારાગૃહને વંદન કર્યા છે, એની જન્મભૂમિ છે. જે જે જગ્યાએ જે જે લોકોનો જન્મ થયો હોય છે એ જન્મભૂમિનું દરેક વ્યક્તિ ઉપર ઋણ હોય છે, એટલે એ ઋણને ઉતારવા માટે મથુરાની જેલને પ્રભુ નમસ્કાર કરે છે. એ જન્મભૂમિને વાલો માથડા નમાવે, કેદખાને રાજા કંસને જી. ઉગ્રસેન ની પાસે બંને ભાઈઓ હાથ જોડીને ઉભા, માથું નીચું, કારણ કે એના દીકરાને ઠાકોરજીએ મારી નાખ્યું. એટલે ઉગ્રસેને કહ્યું કે કૃષ્ણ, જરાય સંકોચ રાખવાની જરૂર નથી. તમે કંસને નથી માર્યો, કંસના કર્મો એ કંસને માર્યો છે. પછી પ્રભુએ ઉગ્રસેનને ગાદી આપી. આ કંસ વધનું આધ્યાત્મિક રહસ્ય એ છે કે ઉગ્રસેન મહારાજ વૃદ્ધ છે છતાં પણ મથુરાની રાજગાદી ઉપર એમને બેસાડ્યા. કંસ મરતા કૃષ્ણનું શાસન થયું, આમ ભલે રાજગાદી ઉપર ઉગ્રસેન હોય પણ સૌના હૃદયના રાજા ઠાકોરજી છે. જ્યાં સુધી આપણો અહંકાર રૂપી કંસ ન મરે, દેહનું અભિમાન ન મટે, ત્યાં સુધી આ દેહરૂપી મથુરા નગરીમાં પ્રભુનું રાજ્ય કેમ સ્થપાય? દેહાભિમાન મરે તો પ્રભુ પધારે. પછી નંદબાવાએ વિદાય લીધી. સાંદીપની ઋષિના આશ્રમમાં પ્રભુ ભણવા માટે ગયા. કૃષ્ણ અને બલભદ્રને સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ભણવા માટે મોકલા છે. આ સાંદીપની કાશીના વિદ્વાન બ્રાહ્મણ છે, બહુ વિદ્વાન છે. ઉજ્જૈનમાં રહી અને અધ્યયન કરે છે. એને ખબર છે કે ઉજ્જૈનમાં મને બે શિષ્ય મળવા આવશે અને એનાથી હું પ્રખ્યાત થઈશ. 64 દિવસમાં પ્રભુએ 64 કલાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ. પ્રભુ પણ જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરીને આવે ને ત્યારે એને ગુરુ ધારણ કરવા પડે છે. જો વિરંચી શંકર સમ હોઈ. ગુરુ મહારાજને ગુરુ દક્ષિણામાં એનો મૃત પુત્ર પાછો લઈને આપ્યો. પછી બંને ભાઈઓ મથુરામાં પધાર્યા. એક સમયે કૃષ્ણનું જન્મ નક્ષત્ર છે, મથુરામાં ઉત્સવ થઈ રહ્યો છે. કૃષ્ણના પ્રાગટ્ય સમયે બ્રાહ્મણોને ગાયોનું દાન આપવામાં આવ્યું. ઋષિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દયિતઃ સખા શિષ્યો બૃહસ્પતે સાક્ષાદ અદ્ભુતમ બુદ્ધિ સત્તમઃ. ઉદ્ધવજી કૃષ્ણને રાજમહેલમાં મળવા માટે આવ્યા. આ ઉદ્ધવજી કૃષ્ણના અંતરંગ સખા છે. કૃષ્ણને જ્ઞાનો ઉપદેશ કરે છે ઉદ્ધવજી. સંયોગ અને વિયોગ એ બધું મિથ્યા છે, ઉદ્ધવ કહે છે. પ્રારબ્ધમાં હોય ત્યાં સુધી ભેગા રહેવાય, પછી તો છૂટા પડવાનું જ છે. ભગવાનને થયું કે બૃહસ્પતિના આ જ્ઞાની શિષ્યને હું કેમ સમજાવું, આ તો પ્રેમીની વાત છે. એટલે ઉદ્ધવને કહ્યું કે જો તમે પછી એક કામ કરો, કાગળ લખો અને એ લોકો ત્યાંથી કાગળનો જવાબ આપે. ભગવાન બોલ્યા, ઉદ્ધવ
પ્રેમની વાત કાગળમાં ટપકાવાય નહીં, પ્રેમ કા સંદેશ એમનેમ કાગળ ઉપર ના આવે, એના માટે તારે ત્યાં જવું પડે. ગચ્છોદ્ભવમ વ્રજ સૌમ્ય પિત્રોનો પ્રતિચિમાવહ. ભગવાને કહ્યું કે ઉદ્ધવ એક કામ કરો, તમે ત્યાં જાઓ અને ગોપીઓને ઉપદેશ કરો, કારણ કે દુઃખી વધારે એ છે. ઉદ્ધવ તું વ્રજમાં જા અને મારા વિયોગના ઉદ ધીમા ડૂબી રહેલી એ ગોપીઓને જઈને જ્ઞાનનો ઉપદેશ કર. ભગવાને ઉદ્ધવને તૈયાર કર્યા, ભગવાન પોતે ન ગયા, ઉદ્ધવ ભગવાનનું જ રૂપ છે. એટલે ભગવાનની પ્રતિકૃતિ, ભગવાન શ્યામ ઉદ્ધવ પણ શ્યામ, ભગવાન આજાન બાહુ ઉદ્ધવ પણ આજાન બાહુ, ભગવાન કમલ લોચન ઉદ્ધવ પણ કમલ લોચન. ઉદ્ધવજી રથમાં બેસી અને પધાર્યા, એક જ્ઞાની પ્રેમની નગરીમાં જઈ ચડ્યો અને ત્યાંની ભૂમિએ કંઈક અનોખો ઢંગ બતાવ્યો. લતા લતા પત્ર પત્ર પુષ્પ પુષ્પ સૌ પુકારે છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. ઉદ્ધવ પોચીને કહે છે કે બહેનો હું મથુરાથી આવું છું, નંદજીના ઘરનો રસ્તો બતાવો. ગોપીએ ઉદ્ધવની સામે આંખો કાઢી અને કાંઈ પણ બોલી નહીં, આગળ ચાલવા માંડી. એ બીજી વાર કહ્યું કે મારે નંદા જવું, રસ્તો બતાવો. અરે ઓ મથુરાવાસી ગોપીઓ કહે છે, હવે તો આ ગામમાં નંદાલયનો રસ્તો કોઈ પૂછતું જ નથી. મથુરાથી એક આવ્યો તો અમારા ઠાકોરજીને લઈને ગયો, કૃષ્ણને લઈને ગયા અને અમને દરિદ્ર કરતા ગયા. ગોપીઓ બોલી, તારે મથુરાવાસી નંદાલયમાં જવું છે ને, હા તો રસ્તો બતાવવાની જરૂર નથી. કેમ? આ વહેતો પ્રવાહ આવે છે ને, જેનાથી માર્ગ ભીનો થયેલો છે, એ ભીનો થયેલો માર્ગ તમને જ્યાં લઈ જાય ને, સમજો કે તમે નંદાલય પહોંચી ગયા. ઉદ્ધવજી નંદાલયમાં આવ્યા, બાબા નંદને વંદન કર્યા, ઉદ્ધવે રથ છોડ્યો, નંદજીએ ઉદ્ધવજીનું સ્વાગત કર્યું. ઉદ્ધવ આવ બેટા, કેમ છે? ઉદ્ધવ કે છે, આપને માં હું વંદન કરું. યશોદાજીએ ઉદ્ધવજીના દુખણા લીધા, બધા કુશળ છે? તો કે હા. વસુદેવ અને દેવકીજી? તો કે એ પણ કુશળ છે. મારો કનૈયો શું કરે છે? ઉદ્ધવ મને ક્યારે યાદ કરે છે કે નહીં, કે મને સાવ ભૂલી ગયો? માં રડી પડી, એને સાંત્વના આપવા ઉદ્ધવે ભગવાનનો સંદેશ સંભળાયો, માં એણે મને અહીં મોકલો. અને આ સમયે એક ભમરો ગુનગુન કરતો આવ્યો, કાંચિત મધુકરમ દ્રષ્ટ્વા ધ્યાયંતિ કૃષ્ણ સંગમમ પ્રિય પ્રસ્થાપિતમ દૂતમ કલ્પયિત્વેદમ અબ્રવી. ગોપીઓ કહે છે કે હે ભમરા, તું કપટીનો મિત્ર છે, માટે તું કપટી છે. તું અમારા પગને અડકતો નહીં, ખોટે ખોટા પ્રણામ કરી તું અમને અનુનય વિનય ન કર. અમને સ્પષ્ટ દેખાય છે કે અમારી શોક્યના આલિંગનથી મશરાયેલી કૃષ્ણની વનમાળાનું પીળું પીળું કેસર તારી મૂછો પર લાગી ગયું છે. તું પોતે પણ કોઈ એક જ ફૂલને ક્યાં ચાહે છે? આ ભ્રમરગીત.
ઉદ્ધવજીને થયું કે વાહ, સાંભળો, હું શ્યામનો સંદેશ લઈને આવ્યો છું. હમણાં બધી ગોપીઓ રડતી હતી તે હવે હસવા લાગી. ઉદ્ધવને થયું કે કેટલી પાગલ છે, મારે આ લોકો પર બહુ ધ્યાન આપવું પડશે. ગોપીઓ હસવા લાગી એટલે ઉદ્ધવે પૂછ્યું કે શું હું શું સંદેશો લાવ્યો? એમાં હસવાની શું વાત છે? ઉદ્ધવજી કહે છે, ગોપીઓએ ફરી પૂછ્યું કે શું લાવ્યા છો? ઉદ્ધવજી ફરી બોલ્યા કે સંદેશો લાવ્યો છું. ગોપીઓ ફરી હસવા લાગી, એકબીજાને તાળી આપવા માંડી. જુઓ, આ મથુરાવાસી શ્યામનો સંદેશો લઈને આવ્યો છે. અમારો કૃષ્ણ અમારાથી ક્યાંય બહાર ગયો જ નથી, તો પછી સંદેશો શેનો હોય? એ મથુરાવાસી, અમારો કૃષ્ણ તો અમારા હૃદયમાં છે. એ નંદ નંદ વગર અમારા મન બીજો કોઈ અન્ય ઈશ્વર નથી. નંદ યશોદાએ કહ્યું કે ઉદ્ધવ, અમારો એટલો સંદેશો આપજે, સવે કૃષ્ણને ભેટ આપી છે, કુલડીમાં માખણ મિશ્રી વગેરે આપ્યું, ભક્તિનું પાણી, જ્ઞાનનો સાબુ અને વૈરાગ્યનો ધોકો. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ ત્રણેયમાં કોઈ ગુણ નથી, ત્રણેય મુખ્ય છે. ઉદ્ધવજી મથુરા પહોંચ્યા, મહેલ આગળ રથ ઊભો રાખી ઉદ્ધવજી જેવા રાજમહેલના પગથિયા ચડ્યા. કૃષ્ણ તરત બહાર આવ્યા, ઉદ્ધવના હાથ પકડીને બોલ્યા કે ઉદ્ધવ આવી ગયો, બધા કેમ છે? માં કુશળ છે? બાબા શું કરે છે? બધી ગોપીઓ કેમ છે? ઉદ્ધવ કઈ બોલ્યા નહીં, અંદર જતા રહ્યા. કૃષ્ણ એની પાછળ પાછળ ગયા. એ ઉદ્ધવ, બતાવ તો કરી, કેમ કઈ બોલતો નથી, શું થયું? ઉદ્ધવ રડી પડ્યા. કૃષ્ણ, હું તો સમજતો હતો કે તું બહુ દયાળુ છે, તું દયાનો સાગર છે, પણ તારા જેવો કઠોર મેં કોઈ દીઠો નથી. શું મૈયાનો પ્રેમ, શું બાબાનો પ્રેમ, શું ગોપીઓનો પ્રેમ! જરાસંઘે આક્રમણ કર્યું. રાજા કંસ મરાતા એની બંને પત્નીઓ અસ્થિ અને પ્રાપ્તિ પોતાના પિતા મગધરાજ પાસે ગઈ અને કંસ અહંકાર છે, અહંકાર મૃત્યુ પામતા એની બે આ વૃત્તિઓ અસ્થિ અને પ્રાપ્તિ. પોતાના પિતા મગધરાજ જરાસંઘને વાત કરે છે. 23 અક્ષોહિણી સૈન્ય લઈ જરાસંઘ આવ્યો અને વારંવાર મથુરા ઉપર આક્રમણ કરવા લાગ્યો, એટલે પ્રભુએ દ્વારિકાનું નિર્માણ કર્યું. પરમાત્માએ સર્વ યાદવોને યુગ માયાથી મથુરામાંથી ઉઠાવી અને દ્વારિકાની નગરીમાં પધરાવ્યા છે. ચારેય બાજુ સુવર્ણનો કિલ્લો, અનેક દ્વાર, દ્વારાવતી, એના ઉપરથી નામ પડ્યું છે દ્વારિકા. સોનાની નગરી છે, સર્વે ધાતુઓમાં શ્રેષ્ઠ છે. અને ત્યાં પછી બધા રહેવા લાગ્યા. મોટા ભાઈ બ્રહ્માના આદેશથી મોટાભાઈના લગ્ન થયા આનર્ત દેશના રાજા રૈવતની પુત્રી રૈવતી સાથે. મોટા ભાઈ પરણી જાય એટલી જ આ ભાઈ રાહ જોવે છે. મોટા ભાઈને પહેલા પરણાવાય, પછી નાનાને પરણાવાય, એવો શાસ્ત્રનો પણ નિયમ છે. એટલે સૌ પ્રથમ ભીષ્મક રાજકન્યા રૂકમિણી સાથે પ્રભુ રાક્ષસ વિધિથી પરણા. ગાંધર્વ લગ્ન, રાક્ષસ લગ્ન, આસુર લગ્ન, પિશાચ લગ્ન, આ બધા
લગ્નના પ્રકાર છે. ક્ષત્રિયોમાં આ રાક્ષસ લગ્ન ઉત્તમ છે, કારણ કે એમાં બાવડાના બળથી સામેની વ્યક્તિ સાથે યુદ્ધ કરી અને પછી કન્યાને જીતવાની હોય. તો અહીંયા પણ એવું, પરીક્ષિતે સુખદેવજીને કહ્યું કે મહારાજ, મારો ઠાકોરજી પરણે છે, મને કથા વિસ્તારથી કહો. સુખદેવજી મહારાજ કહે છે કે સાંભળ, વિદર્ભ દેશના રાજા રાજા ભીષ્મકને રૂકમી, રૂકમ રથ, રૂકમ બાહુ, રૂકમ કેશ અને રૂકમ માલી નામના 5 પુત્ર છે અને રૂકમિણી નામની એક કન્યા છે. આ રૂક્ષ્મણી લગ્ન યોગ્ય થઈ એટલે પિતાજી એના માટે યોગ્ય મુહૂર્તિઓ શોધવા લાગ્યા. ત્યારે રૂક્મણીએ પિતાજીને કહી દીધું કે પિતાજી, મારે પરણવું નથી. કેમ? દીકરી તો સાસરે શોભે, તારું મન કોઈનામાં લાગવું હોય તો કે. યોગ્ય પાત્ર હશે તો એને પરણાવશું, બાકી તારે પરણવાનું તો છે જ, તું ના શું કામ પાડે છે? એટલે રૂક્ષ્મણી શરમાઈ ગયા છે. કવિ હૃદય પિતા કન્યાને સાસરે વડાવે ને હૃદય લગાડે. હા, રૂક્ષ્મણી કહે છે કે મારું મન લાગ્યું કેનામાં? તો કે દ્વારકા વાળા શ્રી કૃષ્ણમાં. ભીષ્મકે તો બહુ સરસ ભણેલો ગણેલો, ભલે બેટા આપણે તારું લગ્ન એની સાથે કરાવશું, પણ પેલો રૂક્મી આ વાત અટકાવે. ત્યાં પહોંચી ગયો કે ઉભાર્યો, મેં મારા મિત્રને વચન આપી દીધું છે, રૂક્ષ્મણીના લગ્ન શિશુપાલ સાથે થશે. રૂક્ષ્મણી મનથી કૃષ્ણની સાથે વરી ચૂકા છે. મારી બેને ગોવાળિયાને નહીં આપું, રૂક્મી કે મેં બધું નક્કી કરી નાખ્યું છે. પિતાજીએ કહ્યું, એલા નક્કી કરી નાખ્યું ક્યાં, કોની સાથે, સામે કેવું પાત્ર છે એ તો કે. મારો મિત્ર શિશુપાલ છે એની સાથે. રૂક્ષ્મણીએ મોઢું બગાડ્યું. શિશુપાલને કે છોકરાઓ હાચવે, મારે ત્યાં લગ્ન નથી કરવા. ઘડિયા લગ્ન લેવાયા, લગ્ન દિવસનો નજીક મુહૂર્ત આવી ગયો. રૂક્ષ્મણીજીએ વિચાર કર્યો કે મનથી તો હું કૃષ્ણને વરી ચૂકું, એટલે હવે મારે અન્યનું થવાય નહીં. અને રૂક્ષ્મણી એક પત્ર લખ્યો છે કૃષ્ણના નામ ઉપર. આજે પણ આ પત્રનું વાંચન બેટ દ્વારકામાં થાય છે દરરોજ સાંજે. હવે આ કોઈ સામાન્ય પ્રેમપત્ર એવો નહીં, પણ કેવો, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. ક્યાંય એને એવું નથી લખ્યું મારા વાલા કે મારા પ્રિય, એવો શબ્દનો ઉપયોગ જ નથી થયો. જે કોઈ બેન દીકરી સ્ત્રી પુરુષ એની સગાઈ કે લગ્ન ન થતા હોય એને આ રૂક્ષ્મણીજીના પત્રને અનુષ્ઠાનના સ્વરૂપમાં દરરોજ ભણવું. રૂક્ષ્મણી પત્ર લખી અને સુદેવ નામના બ્રાહ્મણને કહે છે કે હે બ્રહ્મદેવતા, આ પત્ર લઈને તમે દ્વારિકા જાઓ અને જલ્દી કરો, મારા લગ્ન આવી ગયા છે નજીક. સુદેવ દોડતા દોડતા દ્વારિકામાં આવ્યો અને કહ્યું કે શ્રી કૃષ્ણને કહો, વિદર્ભ દેશનો એક બ્રાહ્મણ એને મળવા માંગે છે. સુદેવને અંદર બોલાવવામાં આવ્યા. દ્વારિકાધીશની જય હો. તો કે જય હો, પધારો ભૂદેવ, તમારું સ્વાગત છે, બોલો શું કામ છે.